જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં આપણે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારે જે બે હજાર એકવીસમાં ચોથા ચેપ્ટરનો જે દાખલો પૂછાનો હતો ઇન્વેન્ટરી સંચાલનનો તેનો આજે આપણે સોલ્યુશન કરવાના છીએ તો બે હજાર એકવીસમાં તમારે જે સાતમો દાખલો પૂછાયેલો છે તેનું આપણે સોલ્યુશન આના અગાઉના વિડીયોમાં કરાયેલું છે તો તે તમે જોઈ લેજો સાવસાયેલો દાખલો છે અને આજે આપણે તેનો જે આઠમો દાખલો પૂછવામાં આવ્યો હતો બે હજાર એકવીસમાં તો તે પણ ઇન્વેન્ટરી સંચાલનનો જ છે તો આજે આપણે આનું સોલ્યુશન કરવાના છીએ તો આજના વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો તો સૌથી પહેલાં આપણે આ દાખલાની રકમ જોઈએ ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો આપણને રકમમાં આપેલું છે કે એસ કે ઇન્ડસ્ટ્રીમાં કાચા માલ એક્સ અને વાય અંગે નીચેની માહિતી આપવામાં આવેલી છે તો આપણને સૌથી પહેલાં વળદી મુદત એટલે કે સમયગાળો આપેલો છે તો માલ સામાન એક્સ માટે તો ત્રણથી પાંચ અઠવાડિયાનો સમય આપેલો છે એટલે કે ઓછામાં ઓછા ઓછામાં ઓછો સમય ત્રણ અઠવાડિયા અને વધુ વધુ સમય પાંચ અઠવાડિયા અને આના આધારે આપણે સરેરાશ સમય શોધવો હોય તો ત્રણ પ્લસ પાંચ ડિવાઈડ બાય બે કરીશું તો આપણને સરેરાશ સમય મળશે તેવી જ રીતે સામાન વાય માટે આપણને ઓછામાં ઓછો સમય પાંચ અઠવાડિયા અને વધુ વધુ સમય નવ અઠવાડિયાનો આપેલો છે ત્યાર પછી લઘુત્તમ વપરાશ આપણને આપેલો છે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછો વપરાશ આપેલો છે તો સાત હજાર એકમોનો આપેલો છે ઓછામાં ઓછો વપરાશ દર અઠવાડિયે ત્યાર પછી સરેરાશ વપરાશ પણ આપેલો છે તો સરેરાશ વપરાશ આપેલો છે દર અઠવાડિયાનો અગિયાર હજાર એકમોનો ત્યાર પછી ગુરુત્તમ વપરાશ એટલે કે મેક્સિમમ કન્જ્યુપશન તેનો પણ આપણને દર આપેલો છે દર અઠવાડિયાનો પંદર હજાર એકમોનો ત્યાર પછી વર્ધી જથ્થો આપણને આપેલો છે એટલે કે આર્થિક વર્ધી જથ્થો આપેલો છે માલસામાન એક્સ માટે એસી હજાર એકમો અને માલસામાન વાય માટે એક લાખ એકમો ત્યાર પછી આટલી વિગતના આધારે આપણને બંને પ્રકારના માલસામાન માટે એટલે કે માલસામાન એક્સ અને વાય માટે આપણને વરદી સપાટી સૌ પ્રથમ નક્કી કરવાનું કીધેલું છે ત્યાર પછી લઘુત્તમ સપાટી ત્યાર પછી ગુરુત્તમ સપાટી અને લાસ્ટમાં આપણે સરેરાશ સ્ટોક સપાટી આટલી વસ્તુ આપણે ઉપરની વિગતો પરથી નક્કી કરવાની છે તો ચાલો આપણે આનું સોલ્યુશન કરીએ તો સૌથી પહેલાં આપણે વરદી સપાટી માટેનું સૂત્ર મૂકીશું અને આપણને જે વિગત આપેલી છે તે વન બાય વન આપણે સૂત્રમાં મૂકતા જઈશું તો દાખલો આઠમો એસ કે લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી તો સૌથી પહેલાં વરદી સપાટી તો વરદી સપાટી માટેનું સૂત્ર આવશે કે વરધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશે અને વધુ વધુ સમય ઇંગ્લિશ મીડિયમ માટે આ સૂત્ર આ રીતે લખાશે ઓર્ડરિંગ લેવલ બરાબર મેક્સિમમ કન્ઝપ્શન ગુણ્યા મેક્સિમમ ટાઈમ તો સૌ પ્રથમ આપણે માલસામાન એક્સ માટે ગણતરી કરીશું વરધી સપાટીની ત્યાર પછી વાય માટે ગણતરી કરીશું તો એક્સ માટે ગણતરી કરવા માટે સૌ પ્રથમ આપણે વધુમાં વધુ વપરાશને ધ્યાનમાં લઈશું તો વધુ વધુ વપરાશ એટલે કે ગુરુત્તમ વપરાશ આપણને આપેલો છે દર અઠવાડિયે પંદર હજાર એકમોનો તો આ માલસામાન એક્સ અને વાય બંને માટે આપણે આ જ ધ્યાનમાં લઈશું તો વધુ વધુ વપરાશ આવશે પંદર હજાર એકમો અને વધુમાં વધુ સમય તો સમય માટે આપણે વડે મુદત જે આપણને આપેલું છે માલસામાન X અને Y માટે તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણે સામાન X માટે ગણતરી કરીએ છીએ તો X માટેનો જે વડી મુદત છે તે ધ્યાનમાં લઈશું તો ત્રણથી પાંચ અઠવાડિયા એટલે કે ઓછામાં ઓછો સમય ત્રણ અઠવાડિયા વધુમાં વધુ પાંચ અઠવાડિયા તો આપણે વધુમાં વધુ સમય ધ્યાનમાં લઈશું પાંચ અઠવાડિયા તો પંદર હજાર એકમો અને પાંચ અઠવાડિયા એટલે કે આપણને મળશે પંચોતેર હજાર એકમો તો વસ્તુ એક્સ માટે વરદી સપાટી આવશે પંચોતેર હજાર એકમોની તેવી જ રીતે વસ્તુ વાય માટે તો વસ્તુ x અને વાય માટે વધુમાં વધુ વપરાશ સરખો જ આવશે પંદર હજાર એકમોનું ગુરુત્તમ વપરાશ પંદર હજાર એકમો બંને માટે સરખો આવશે અને વસ્તુ એટલે કે મહા સમાન વાય માટે વધુ વધુ સમય તો મહા સમાન વાય માટે વધુ વધુ સમય આવશે નવ અઠવાડિયાનો તો તે ધ્યાનમાં લઈશું તો વસ્તુ Y માટે વરદી સપાટી આવશે એક લાખની પાંત્રીસ હજાર એકમોની ત્યાર પછી આપણને લઘુત્તમ સપાટી નક્કી કરવાનું કીધેલું છે તો તેનું આપણે સૂત્ર મૂકીશું તો લઘુત્તમ સપાટી એટલે કે મિનિમમ લેવલ બરાબર આવશે વરદી સપાટી માઇનસ સરેરાશ સમય ગુણ્યા સરેરાશ વપરાશ તો ઇંગ્લિશ મીડિયમ આ માટે આ સૂત્ર આ રીતે લખાશે મિનિમમ લેવલ બરાબર ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ ટાઈમ ગુણ્યા એવરેજ કન્જપ્શન તો સૌથી પહેલાં વડધી સપાટી તો વસ્તુ x અને વાય બંને માટે આપણે લઘુત્તમ સપાટીની ગણતરી કરવાની છે તો વરદી સપાટીની ગણતરી આપણે ઉપર કરેલી જ છે x અને વાય માટે તે આપણે ધ્યાનમાં લઈશું તો સૌથી પહેલાં માલસામાન એક્સ માટે તો વરદી સપાટી માલસામાન એક્સ માટે આવશે પંચોતેર હજાર એકમ તો તે આવશે અને વસ્તુ માસમાન વાય માટે વરદી સપાટી એક લાખ હજાર તો તે ધ્યાનમાં લઈશું ત્યાર પછી સરેરાશ સમય અને સરેરાશ વપરાશ તો સરેરાશ સમય આપણને માટે આપેલો નથી પરંતુ આપણને ઓછામાં ઓછો સમય ત્રણ અઠવાડિયા વધુમાં વધુ સમય પાંચ અઠવાડિયા આપેલો છે તો ત્રણ પ્લસ પાંચ ડિવાઈડ બાય બે કરીશું તો આપણને મળશે સરેરાશ સમય તો તમારે સરેરાશ સમયની ગણતરી આ રીતે કરવાની છે વસ્તુ યક્ષ માટે ઓછામાં ઓછો સમય ત્રણ અઠવાડિયા વધુમાં વધુ પાંચ અઠવાડિયા ડીવાઈડ બાય બે એટલે કે આપણને મળશે ચાર અઠવાડિયા તો આ આપણો થશે સરેરાશ સમય વસ્તુ યક્ષ માટેનો તેવી જ રીતે વાય માટે આપણે જોઈએ તો વાય માટે ઓછામાં ઓછો સમય પાંચ અઠવાડિયા વધુમાં વધુ નવ અઠવાડિયા તો પાંચ પ્લસ નવ ડિવાઈડ બાય બે તો આપણને મળશે સરેરાશ સમય સાત અઠવાડિયા સામાન વાય માટે તો એક્સ માટે સરેરાશ સમય આપણે ધ્યાનમાં લઈશું ચાર અઠવાડિયાનો ગુણ્યા સરેરાશ વપરાશ તો સરેરાશ વપરાશ આપણને આપેલો છે સરેરાશ વપરાશ અગિયાર હજાર એકમોનો તો માલસામાન યક્ષ વાય બંને માટે આપણે સરેરાશ વપરાશ અગિયાર હજાર એકમો ધ્યાનમાં લઈશું તો સરેરાશ વપરાશ આવશે અગિયાર હજાર એકમો તો પંચોતેર હજાર એકમોના પંચોતેર હજાર એકમો ચાર અઠવાડિયા ગુણ્યા અગિયાર હજાર એકમો તો ચુમ્માલીસ હજાર એકમો આવશે તો પંચોતેર હજાર એકમો માઇનસ ચુમ્માલીસ હજાર એકમો તો આપણને મળશે માસામાન એક્સ માટે લઘુત્તમ સપાટી એકત્રીસ હજાર એકમોની તેવી જ રીતે વાય માટે તો એક લાખ પાંત્રીસ હજાર એકમો આવશે માઇનસ સરેરાશ સમય તો સરેરાશ સમયની આપણે ગણતરી કરી વાય માટે સાત અઠવાડિયા તો તે ધ્યાનમાં લઈશું અને સરેરાશ સમય તો જે વસ્તુ x માટે છે તે જ વાય માટે આવશે સરેરાશ સમય અગિયાર હજાર એકમો કારણ કે બંને માટે સરખો જ આવશે સરેરાશ સમય સરેરાશ વપરાશ બંને માટે સરખો આવશે અગિયાર હજાર એકમોનો તો તે ધ્યાનમાં લઈશું ત્યાર પછી સાત અઠવાડિયા ગુણ્યા અગિયાર હજાર એકમો તો સત્યોતેર હજાર મળશે એક લાખ પાંત્રીસ હજાર માઇનસ સત્યોતેર હજાર મળશે તો આ થશે તો ગુરુત્તમ સપાટી નક્કી કરવા માટેનું આપણે સૂત્ર લખીશું તો જે સૂત્ર લઘુત્તમ સપાટી માટેનું છે તે જ સૂત્ર તેની જેવું જ સૂત્ર આવશે ગુરુત્તમ સપાટી માટેનું વરદી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ લઘુત્તમ સપાટીમાં આપણે સરેરાશ સમય અને સરેરાશ વપરાશ ધ્યાનમાં લેતા હતા તેની જગ્યાએ ગુરુત્તમ સપાટીમાં આપણે ઓછામાં ઓછો વપરાશ અને ઓછામાં ઓછો સમય ધ્યાનમાં લઈશું અને પ્લસ આપણે આર્થિક વૃદ્ધિ જથ્થો પણ ધ્યાનમાં લઈશું તો ગુરુત્તમ સપાટીનું સૂત્ર બનશે વરદી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય પ્લસ આર્થિક વૃદ્ધિ જથ્થો અને ઇંગ્લિશ મીડિયમ વાળા માટે આ સૂત્ર આ રીતે લખાશે કે મેક્સિમમ લેવલ બરાબર ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્જપ્શન ગુણિયા મિનિમમ ટાઈમ પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી તો સૌથી પહેલાં માલસામાન એક્સ માટે આપણે ગુરુત્તમ સપાટી નક્કી કરશું ત્યાર પછી વાય માટે તો માલસામાન એક્સ માટે ગુરુત્તમ સપાટી નક્કી કરવા માટે સૌ પ્રથમ સપાટી ધ્યાનમાં લઈશું તો વડધી સપાટી એક્સ અને વાય બંને માટે આપણે સૌ નક્કી કરેલી છે તે જ ધ્યાનમાં લઈશું તો વડધી સપાટી આવશે માલસામાન એક્સ માટે પંચોતેર હજાર એકમ અને વાય માટે એક લાખ પાંત્રીસ હજાર એકમ તો વરદી સપાટીમાં આપણે તે લખી દઈશું તો માલસામાન એક્સમાં આવશે વરદી સપાટી પંચોતેર હજાર યુનિટ અને વાયમાં આવશે એક લાખ પાંત્રીસ હજાર ત્યાર પછી ઓછામાં ઓછો વપરાશ તો ઓછામાં ઓછો વપરાશ આપણે જોઈશું તો આપણને આપેલું છે કે લઘુત્તમ વપરાશ એટલે કે ઓછામાં ઓછો વપરાશ થશે દર અઠવાડિયે સાત હજાર એકમો તો વસ્તુ એક્સ અને વાય બંને માટે આવશે ઓછામાં ઓછો વપરાશ સાત હજાર એકમો તો માલસામાન એક્સમાં આપણે લખીશું સાત હજાર યુનિટ અને વાયમાં પણ આવશે સાત હજાર યુનિટ ત્યાર પછી ગુણ્યા ઓછામાં ઓછો સમય તો ઓછામાં ઓછો સમય આપણને આપેલો છે માલસામાન એક્સ માટે ત્રણ અઠવાડિયા વાય માટે પાંચ અઠવાડિયા તો તે આપણે લખી દઈશું ત્રણ અઠવાડિયા અને પાંચ અઠવાડિયા ત્યાર પછી ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે કે આર્થિક વર્દી જથ્થો તો આ આર્થિક વર્દી જથ્થો આપણને આપેલું છે માલસામાન એક્સ માટે એંસી હજાર એકમો માલસામાન વાય માટે એક લાખ એકમો તો મહાસન એક્સ માટે એસી હજાર એકમો અને વાય માટે એક લાખ એકમો ધ્યાનમાં લઈશું ત્યાર પછી આપણે પંચોતેર પંચોતેર હજાર સાત હજાર યુનિટ ગુણ્યા ત્રણ અઠવાડિયા એટલે કે એકવીસ હજાર યુનિટ મળશે પ્લસ એસી હજાર યુનિટ તો પંચોતેર હજાર યુનિટ માઇનસ એકવીસ હજાર યુનિટ પ્લસ એસી હજાર યુનિટ તો આપણને મળશે એક લાખ ચોત્રીસ હજાર યુનિટ મહા સમાન એક્સ માટે તેવી જ રીતે વાય માટે એક લાખ પાંત્રીસ હજાર અને એક લાખ પાંત્રીસ હજાર યુનિટ માઇનસ સાત હજાર યુનિટ ગુણ્યા પાંચ વીક્ષ તો આપણને મળશે પાંત્રીસ હજાર યુનિટ પ્લસ એક લાખ યુનિટ તો એક લાખ પાંત્રીસ હજાર યુનિટ માઇનસ પાંત્રીસ હજાર યુનિટ તો આપણને મળશે એક લાખ અને પ્લસ એક લાખ એટલે કે બે લાખ આવશે તો માલસામાન વાય માટે આવશે બે લાખ એકમો તો આ થાય માલસામાન એક્સ અને વાય માટેની ગુરુત્તમ સપાટી ત્યાર પછી લાસ્ટમાં આપણને કીધેલું છે સરેરાશ સ્ટોક સપાટી તો સરેરાશ સ્ટોક સપાટીનું સૂત્ર પણ સાવ છે તો સરેરાશ સ્ટોક સપાટી બરાબર ગુરુત્તમ સપાટી પ્લસ લઘુત્તમ સપાટી ડિવાઈડ બાય ટુ કરીશું તો આપણને મળશે સરેરાશ સ્ટોક સપાટી તો ઇંગ્લિશ મીડિયમ મારા માટે આ સૂત્ર આ રીતે લખાશે એવરેજ સ્ટોક લેવલ બરાબર મેક્સિમમ લેવલ પ્લસ મિનિમમ લેવલ ડિવાઈડ બાય ટુ તો સૌથી પહેલા આપણે મારા સામાન માટે ધ્યાનમાં લઈશું તો ગુરુત્તમ સપાટી તો ગુરુત્તમ સપાટી આપણે નક્કી કરેલી જ છે માલસામાન એક્સ માટે તો ગુરુત્તમ સપાટી આવશે માલસામાન એક્સ માટે એક લાખ ચોત્રીસ હજાર એકમો તો એક લાખ ચોત્રીસ હજાર એકમો આવશે તેવી જ રીતે મિનિમમ એટલે કે લઘુત્તમ સપાટી તો લઘુત્તમ સપાટી આવશે માલસામાન એક્સ માટે તો તે પણ આપણે નક્કી કરેલી છે લઘુત્તમ સપાટી માલસામાન એક્સ માટે એકત્રીસ હજાર એકમો તો તે ધ્યાનમાં લઈશું ડિવાઈડ બાય ટુ કરીશું તો એક લાખ ચોત્રીસ હજાર પ્લસ એકત્રીસ હજાર એટલે કે એક લાખ પાંસઠ હજાર ભાગ્ય બે તો આપણને મળશે માસામાન એક્સ માટેની સરેરાશ સ્ટોક સપાટી બ્યાસી હજારની પાંચસો એકમોની તેવી જ રીતે વાય માટે આપણે નક્કી કરીશું તો વાય માટે ગુરુત્તમ સપાટી તો વાય માટે ગુરુત્તમ સપાટી આપણને બે લાખની પ્રાપ્ત થઈ બે લાખ એકમોની તો તે ધ્યાનમાં લઈશું બે લાખ એકમો પ્લસ લઘુત્તમ સપાટી તો લઘુત્તમ સપાટી આવશે વાય વાય માટે અઠ્ઠાવન હજાર એકમોની તો તે ધ્યાનમાં લઈશું ડિવાઇડ બાય ટુ કરીશું તો બે લાખ પ્લસ અઠાવન હજાર એટલે કે બે લાખ અઠાવન હજાર ડિવાઇડ બાય ટુ તો આપણને મળશે માલ સામાન વાય માટે સરેરાશ સ્ટોક સપાટી એક લાખ અને ઓગણત્રીસ હજાર એકમોની તો આ થઈ સરેરાશ સ્ટોક સપાટીની ગણતરી તો આપણને આટલી સપાટી નક્કી કરવાનું કીધેલું હતું સૌપ્રથમ પ્રથમ સપાટી ત્યાર પછી લઘુત્તમ સપાટી ત્યાર પછી ગુરુત્તમ સપાટી અને લાસ્ટમાં આપણે સરેરાશ સ્ટોક સપાટી તો સાવ સહેલો દાખલો છે ફક્ત તમારે સૂત્ર તૈયાર કરવાના છે જો તમને સૂત્ર આવડશે તો આ દાખલો આવડશે તો આપણે પાર્ટ વન કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં આપણે સૂત્રની વિગતે ચર્ચા કરેલ છે તો તે તમે જોઈ લેજો તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે